હેલો મિત્રો, આજે બનાવવાના છે કાચી કેરીની ભેળ। તો કાચી કેરીની ભેળ છે કેવી રીતે પરફેક્ટ બનાવી શકાય તેની સંપૂર્ણ રેસિપીની વિના મેન્યુ સંપૂર્ણ વિગતો આજે આ સ્ટેપ બાય સ્ટેપ વિડીયોમાં જાણીશું। તો એક પણ સ્ટેપ તમે છે એ વિડીયોનો મિસ ન કરતા અંત સુધી જોજો। વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરશો અને તમારા મિત્રોને પણ શેર કરી દેજો। સૌ પ્રથમ આપણે ચણા લેવાના છે। ચણાને એક રાત સુધી પલાળી દેવાના છે જેથી ભીના થઈ જાય અને તમે તેને છે પીસવા માંગતો હોય તો આ રીતના પીસી પણ શકો છો। ત્યારબાદ એક કાચી કેરી લેવાની છે। કાચી કેરીને તમે છે જેને આપણે ગુજરાતીમાં પડદા કહીએ છીએ તો એને ઝીણું એકદમ કટિંગ કરવાનું છે જેથી ભેળમાં એ સરળ રીતે પડી શકે। તો આ રીતના તમારે કટિંગ કરી લેવાનું છે। જો તમે વધારે પસંદ હોય તો વધારે કટિંગ કરી શકો। તેવી જ રીતના ટામેટાને પણ આપણે કટિંગ કરી લેવાના છે। તે પણ જો તમને વધુ પસંદ હોય તો એ પણ એ પ્રમાણે તમારે છે ટામેટા પસંદ કરવાના છે। લીંબુનો એક રસ છે એ પણ તમારે લેવાનો છે અને ચારે ચાર વસ્તુ અહીં તમે જોઈ શકો છો। આ રીતના લઈ અને એક વાસણની અંદર તેને દરેકને મિક્સ કરવાના છે। તો ચાલો જોઈએ। તો સૌ પ્રથમ આપણે એક વાસણ લઈ લઈશું અને વાસણની અંદર છે કેવી રીતના મિક્સ કરવું મિત્રો ખાસ જોજો। પહેલાં આપણે સૌ પ્રથમ છે ચણા છે તેને પીસી લીધેલા છે અને તમે ડાયરેક્ટ યુઝ કરવા માગો તો ડાયરેક્ટ પણ કરી શકો અને તૈયાર બજારમાં નમકીન મળતા ચણા છે એનો પણ ઉપયોગ કરી શકો છો। તો હવે સૌ પ્રથમ તેમાં કાચી કેરી છે એ પણ આપણે એડ કરી જ લેવાની છે। સાથે સાથે હું દરેક છે પછી રહી ન જાય એનું પણ ખાસ ધ્યાન રાખું। બધી જ કાચી કેરીના ટુકડાને લઈ લઉં છું। ટામેટા છે જેના આપણે કટિંગ કરેલા છે બધા ટામેટા છે આપણે આની અંદર ભીણવી દઈશું। જો તમને ઓછા પસંદ હોય તો તમે આ ઇગ્નોર કરી શકો છો બરાબર। તો આપણે જોઈએ ત્યારબાદ છે આપણે એની અંદર છે ખાસ કરીને બ્લેક સોલ્ટ જે એક ચાર ટેબલ સ્પૂન છે એ તમારે એડ કરવાનું છે ચોથા ભાગનું અને રેડ ચીલી પાવડર એટલે કે મસાલો છે તમારે એ પણ 1/4 ટેબલ સ્પૂન છે એ યુઝ કરવાનો છે। ત્યારબાદ છે તમારે એક લીંબુનો રસ કાઢી અને મિક્સ કરી દેવાનો છે જેથી કરીને તે સારી રીતે ભળી જાય અને એની અંદર ખટાશનો સ્વાદ પણ આપણને ચટપટો બહુ જ મજા આવે। તો આ રીતના મિક્સ છે સારી રીતે કરી નાખવાનું છે। તમે જો સારી રીતે મિક્સ કરી અને વ્યવસ્થિત તમારે એક મિનિટ સુધી યાદ રાખવાનું છે કે આ મિક્સ કરતું રહેવાનું છે જેથી કરીને તમામ પ્રકારનો એનો ચટપટો જે સ્વાદ છે એ બધા મસાલા તેની અંદર બધા ભળી જાય અને તેનો ચટપટો આપણને સ્વાદ મળી શકે। તો આ રીતના આપણે રેસીપી તૈયાર કરી શકીએ છીએ। જો તમને આ વિડીયો ગમ્યો તો વિડીયોને લાઇક કરશો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, બેલ આઇકનને પણ દબાવી દેજો જેથી કરીને નેક્સ્ટ આપણે રેસીપી જે મૂકીએ તેના તમામ પ્રકારના વિડીયો તમને સૌ પ્રથમ મળતા રહે। તો ચાલો મિત્રો, બીજા વિડીયો જોવા માટે અહીંયા તમે ક્લિક કરી શકો છો। ફરી મળીશું બીજા વિડીયો સાથે, ત્યાં સુધી આવજો।